नमस्ते दोस्तों, आप सबने दिवाळी ने खूब खूब शुभेच्छाओ। दिवाळी એટલે હર્ષ ઉત્સાહ અને આનંદનો તહેવાર। આમ તો આપણે બધા જ ઘણા બધા તહેવારો છે, પણ દિવાળીની બહુ જુદી રીતે રાહ જોતા હોઈએ છીએ। આજે આપણી પાસે જેની પાસે છે એની હું વાત કરું તો ઘણું બધું છે। ફટાકડાની દુકાન પર જઈએ તો 500, 1000, 2000 ના ફટાકડા લેવાનું આમ ચપટીમાં થઈ જતું હોય છે। ફરી કહું તો જેની પાસે પૈસા છે અથવા સુવિધાઓ છે એની હું વાત કરી રહી છું। જેની પાસે નથી એ તો આજે પણ જે છે એટલામાં જેની દિવાળી એ પણ મનાવે છે, પણ જેટલું છે એમાં એ દિવાળી મનાવે છે। હું અમે કેવી રીતે દિવાળી ઉજવતા એની હું વાત આજે કરવાની છું। આઈ થિંક મારા જેવો જ અનુભવ ઘણા બધાનો પણ હશે। દિવાળીના પહેલા પપ્પા માર્કેટમાં જઈ અને ફટાકડા લઈ આવે। અમે બધા જ ભાઈ બહેન એટલે હું, મારા મોટા બાપુજી થયા, એમના દીકરા દીકરીઓ, અમે બધા આઠેક ભાઈ બહેનો અમે થતા, અને એ આઠે ભાઈ બહેનોના ફટાકડાનો વાગ બારસના દિવસે ભાગ પડતો, અને બધા જ પોતપોતાની નાની નાની થેલી અથવા નાની નાની તબકડી એવું લઈને બેસી જતા। એક કોઠી, બે તારા મંડળ, એક પેલી સાપોલિયા, આવા આવા ભાગ પડે, અને બધા એટલું બચાવી બચાવીને દારૂખાનું આપણે ફોડતા એમ। પણ એની ખુશી બહુ જુદી હતી। આજે જે રીતે તહેવારમાં મીઠાઈ આપણે કાજુ કતરીથી લઈને કાજુ રોલથી લઈને બધી જાત ભાતની મીઠાઈ મળે છે, પણ એ વખતે માવાની મીઠાઈ, અને માવાની મીઠાઈ કરતાં વધારે મજા મને તો જે આવતી તે મારી મમ્મીના હાથનો બનાવેલો મોહન થાળ, મગદળ અને ફરસીપુરી। એમ ફરસીપુરી તો મોટું એટલે ઘણો મોટો ડબ્બો ભરીને બનાવવામાં આવતી, અને અમે લોકો બહુ જ આનંદથી આ બધાની આમ લહેજત માણતા એમ। અને ગામમાં અત્યારે આપણી ત્યાં હવેનું એક ટ્રેન્ડ એ છે કે આપણે બધા ફરવા માટે બાગગામ જતા રહીએ છીએ। કોરોના છે અત્યારે એટલે કદાચ આપણે લોકો ઘરે છીએ અત્યારે મેક્સિમમ લોકો, પણ બાકી શહેરોમાં જે લોકો રહેતા હતા એ બધા જ લોકો દિવાળી વખતે પોતાના મૂળ વતનમાં આવે, પોતાના ગામમાં આવે, એટલે આખું ગામ હર્યું ભર્યું હોય એમ। અને એ આઈ થિંક લાભપાંચમ કે દસમ સુધીનો એ સમય રહેતો કે બધા જ ગામમાં હોતા એકબીજા સાથે બહુ જ પ્રેમથી રહે અને મળતા એમ। વસ્તુઓ ઓછી હતી, એટલી બધી વસ્તુઓ, કદાચ કપડાની હું વાત કરું તો દિવાળીના દિવસે નવા કપડાં મળતા હતા, બેસતા વર્ષના દિવસે કપડાં પહેરી અને આખા ગામમાં બધાને જય શ્રી કૃષ્ણ કહેવા માટે જતા હતા, પગે લાગવા જતા હતા, અને કોઈ 5 રૂપિયા વખત, મારા વખતમાં 5 રૂપિયા હતા, પણ મારા પપ્પાને લોકો કહેતા હતા કે આનો આપતા બધા, પણ એ વડીલોના આશીર્વાદ સાથે મળેલો એ ભાથું, એ પૈસો એટલો બધો ખુશી આપતો હતો એમ। ફરી કહું તો આજે આપણી પાસે ઘણું બધું છે, પણ છતાંય ક્યાંક જે મિસ કરીએ છીએ તે એ દિવાળીને યાદ કરીએ છીએ, એ બેસતા વર્ષને યાદ કરીએ છીએ। જૂની યાદો છે આ બધી એમ, અને ક્યારેક એવું પણ લાગે કે કદાચ આજની પેઢી, મારી દીકરીની વાત હું કરું તો હું એવું કહું છું કે જ્યારે હું એને અમારી આ બધી વાતો કહું કે અમે કેવી રીતે બેસતું વર્ષ કરતા, અમે ઉત્તરાયણ કેવી રીતે કરતા, તો એને બહુ સરપ્રાઈઝ લાગે છે આવું હોય એમ। એટલે એ રીતે હું કહું છું કે તમે બધા કંભાગી છો એમ, અમે લોકો બહુ નસીબદાર છીએ, કેમ કે કોઈ બાઉન્ડ્રી જ નહોતી આખા ગામમાં, બસ રખડવાનું, આ વેકેશન એટલે ખરા અર્થમાં મજા માણવાનું એમ। અને પેલું કહેવાય ને કે એનો ઉત્સાહ છે, નવરાત્રી શરૂ થાય એના પછીથી તડકો જે આવે ને, તડકામાં પણ દિવાળીની સુવાસ મહેસૂસ થાય એમ, એક આખો આખી તહેવારની ફીલ આવે એમ, આ તહેવારની ફીલ, અને તહેવારો જીવનમાં બહુ જરૂરી છે, કેમ કે એ આપણને આનંદિત રહેતા, ખુશ રહેવાનું, અને સૌથી અગત્યનું પરિવાર સાથે રહેવાની જે મહત્તા છે પરિવારની, એ આ દિવસો દરમિયાન આપણને સમજાવે છે, અને એટલે જ આ સમયમાં બધા ભેગા થાય છે, એકબીજાના સુખ દુઃખની વાતો કરે છે, ચિંતા કરે છે। શુભેચ્છા તો તમને પાઠવું છું, પણ ક્યાંક એક નાનકડી વાત પણ આપણી આસપાસમાં રહેતા એવા, તકલીફમાં રહેતા એવા પરિવારો, કે કદાચ જે લોકો આ દિવાળી આપણે જે રીતે સેલિબ્રેટ કરીએ છીએ કદાચ એ રીતે સેલિબ્રેટ નથી કરી શકે, એમની પાસે કદાચ એટલા ફટાકડા નથી આવ્યા કે ના એટલી મીઠાઈ આવી છે, થોડુંક આપણે એ તરફ પણ જોઈએ, અને આપણાથી થતું જે પણ આ યથાશક્તિવાળી વાત છે, અને ખુશીઓ વહેંચવાનો આ તહેવાર છે તો ખુશી વહેંચી જ શકાય, તો એવા લોકોની વચમાં જઈને પણ ખુશી વહેંચવાની જો આપણે કરી શકીએ તો એ બહુ જ મોટી વાત થઈ જાય છે। મને યાદ છે કે બેસતા વર્ષના દિવસે મિસરી ખાલી ખાંડ હતી એમ, થાળી ભરીને ખાંડ અને થાળી ભરીને ધાણા દાળ મૂકવામાં આવતી, અને લોકો આવતા ને ચપટી જ ખાંડ અને ચપટી જ મિસરી ખાંડ ધાણા દાળ લેતા, પણ એમાં એટલી બધી ખુશી હોતી એમ,
અને હરેક વ્યક્તિ હરેકના ઘરે જતું હોય તો આપણી આસપાસમાં રહેતા આપણી આપણી નજીક જેટલા પણ છે કદાચ જેના જે પ્રિયજનોને ત્યાં આપણે નથી જતા અથવા ક્યાંક કંઈક માંગુ ચોખ્ખું પડ્યું હોય આપણા નજીકવાળાની સાથે પણ તો એ બધું અત્યારે ભૂલાવીને સરસ રીતે સેલિબ્રેટ કરીએ તહેવાર એવું કહેવાય કહીએ છીએ આપણે બધા કે આપણને ખબર નથી કે આવતીકાલે શું થવાનું આજે આપણી પાસે આજની આ પળ આજનો આ તહેવાર આજની આ ખુશી છે એ ખુશીને સેલિબ્રેટ કરીએ તમે બધાને ફરીથી દિવાળીની ઘણી બધી શુભેચ્છાઓ અને હું ઈચ્છું કે પુરાણી જે રીતે અમે સેલિબ્રેટ કરતા હતા એ દિવાળી ફરીવાર એવી રીતે સેલિબ્રેટ થાય અને એવી જ નવા વર્ષની વાત પણ નવા વર્ષ તો બહુ અદ્ભુત રીતે અમે સેલિબ્રેટ કરતા એની વાત હું આવતીકાલે કરીશ ધન્યવાદ